डीसा નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા નગરજનોને કાયદેસરના છેતરવામાં આવી રહ્યા છે। શહેરમાં ન થયેલા વિકાસના કામો દર્શાવીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવામાં આવી રહી છે। અગાઉ પણ અમે તમને બતાવ્યું હતું કે શહેરમાં કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં કોઈ વિકાસ કામો નથી થયા, પરંતુ તેમ છતાં ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા વિકાસ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આજે એકવાર ફરી એવા વિસ્તાર ઉપર આપણે જઈશું કે જ્યાં સીસી રોડ નથી થયો અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે છાપામાં જાહેરાત આપીને સીસી રોડ બની ગયો હોવાની જાહેરાત કરી છે। આ વિસ્તારનું નામ છે ગોધોલી પાર્ક। ડીસા શહેરમાં હાઈવે વિસ્તારમાં આવેલા વિસ્તારમાં ક્યાંય રસ્તો નથી, ત્યારે પાલિકાના ખોટા દાવાને લઈ સ્થાનિક રહીશોમાં પણ હવે રોષ જોવા મળી રહ્યો છે। થોડાક સમય પહેલા એક સમાચાર પત્રમાં જાહેરાત આપી હતી નગરપાલિકાએ, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ડીસામાં આ વિસ્તારના રોડ બન્યા છે। અમારી ટીમે સૌથી પહેલાં પિંક સિટીનો એક રોડ બતાવ્યો હતો, જ્યાં સ્થળ ઉપર મુલાકાત કરતા ત્યાં સ્થળ ઉપર રોડ નહીં પણ કંઈ હતું જ નહીં। એના પછી અમે બતાવ્યો હતો જયેશ, ડૉક્ટર જયેશ સાથી હવેલી તરફ જતો રોડ। આજે અમારી ટીમ આવી પહોંચી છે ગોધોલી પાર્ક। ગોધોલી પાર્કમાં અત્યારે જોઈ શકો છો પાછળ કે અત્યારે રસ્તો છે પણ તેના પર રોડ બન્યો નથી, અને નગરપાલિકાએ દાવો કર્યો છે કે આ રોડ બની ગયો છે। અમારી સાથે સ્થાનિક અમારી સાથે હાજર છે। આપણે આપણા વિસ્તારમાં એક સમાચાર પત્રમાં નગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આપનો રોડ બની ગયો છે, હજી સુધી ગટર બન્યા પછી હજી સુધી કોઈ રોડનું કામ અહીંયા થયું જ નથી, કે નથી કોઈ મેટલ નંખાણી, કે નથી કોઈ જાતનું કામકાજ રોડના થયા જ નથી। ગટર બી બાકી છે અહીંયા હજી, ને બધું બાકી છે અહીંયા। અમારી સાથે જોડાયા છે ડીસા કોલેજના પ્રોફેસર શ્રી સર, આપ તો બહુ જ્ઞાની છો, અને આપને સમાચાર પત્રમાં જાહેરાત એવી આપી હતી કે અહીંયા રોડ બન્યો છે, પણ અમે સ્થળ તપાસ કરતા અહીંયા રોડ બન્યો નથી, અને આ બાબતે આપનું શું? અમે છેલ્લા ઘણા વખતથી મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરી છે કે અમને પહેલાં તો અંડરગ્રાઉન્ડ ગટર કરી આપો અને ત્યારબાદ અમને સીસી રોડ બનાવી આપો। આ જ દિન સુધી અમારું ગટરનું કામ પણ પૂરું થયું નથી અને સીસી રોડનું કામ પણ પૂરું થયું નથી, બંને કામ અધૂરા પડ્યા છે। અત્યારે આપ આખી સોસાયટીમાં જુઓ, માટીકામ ખોદકામ થયેલું એમને એમ પડેલું છે અને ગટર પણ અધૂરી મૂકીને જતા રહ્યા છે એ લોકો કોન્ટ્રાક્ટર। પણ આપણે અહીંયા ભૂગર્ભ ગટર માટે પહેલાં કોઈ આવ્યા હતા? ના, કોઈ જ નહીં। અમે લેખિતમાં જ્યારે અરજીઓ કરી અને છેક ગાંધીનગર સુધી અરજી ગઈ, ત્યાર પછી અહીંયા ગટર ભૂગર્ભનું ગટરનું કામ કરવા માટે પાઇપો નાખી અને એક લાઇન બનાવી અને પછી બીજી લાઇન બનાવવા જતાં પાણીની પાઇપો તૂટી ગઈ મ્યુનિસિપાલિટીની, ત્યાર પછી કોન્ટ્રાક્ટર પાઇપો એમને મૂકીને જતા રહ્યા છે અને બાકીની આખી સોસાયટીમાં ગટર લાઇન પૂરી થઈ જ નથી। કોઈ નગરપાલિકા દ્વારા અહીંયા રોડ બનાવવા માટે મટીરિયલ ઉતારવામાં આવ્યું અને કંઈ એવું કર્યું હોય એવું કંઈ? ના, આજ દિન સુધી કોઈ મટીરિયલ સીસી રોડનું અહીંયા ઉતર્યું જ નથી, બિલકુલ ખોટી વાત છે। નજરે જોતા આ વિસ્તારમાં હજુ સુધી ભૂગર્ભ ગટરનું કામ જ નથી થયું, અને ભૂગર્ભ ગટર બન્યા પછી રસ્તો રોડ બનતો હોય છે મેટલનો રોડ, પણ અત્યાર જે સમાચાર પત્રમાં જે એડ આપવામાં આવી છે કે આ વિસ્તારમાં રોડ બની ગયો છે પણ અહીંયા ભૂગર્ભનું કામ જ નથી થયું। ડીસાથી હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ, બીકે ન્યૂઝ ચેનલ।